गुड मॉर्निंग स्टूडेंट्स, आज आपणे स्टैंडर्ड 8 नी अंदर लेक्चर नंबर 1 सब्जेक्ट इंग्लिश प्रथम सत्र नी अंदर जोईशु यूनिट नंबर 1 क्यू फॉर क्वेश्चन। तो एमां नीचेना प्रश्नना उत्तर आपो, એટલે કે આપણે સવાલ જવાબો જોઈશુ, ક્વેશ્ચન આન્સર જોઈશુ। એમાં જોઈએ પહેલા, વોટ ઇઝ સુનિતા વિલિયમ્સ? તો સુનિતા વિલિયમ્સ શું છે, એમ કે શું કરે છે, એમ એટલે કે વ્યવસાય શું છે એમનો? તો સુનિતા વિલિયમ્સ ઇઝ અ ફ્લાઇટ એન્જિનિયર એન્ડ એસ્ટ્રોનોટ, એટલે કે સુનિતા વિલિયમ્સ છે એ ફ્લાઇટ એન્જિનિયર છે, બરાબર, એને એસ્ટ્રોનોટ પણ કહેવાય। એના પછી ક્વેશ્ચન નંબર 2, વેર ડઝ સુનિતા વિલિયમ્સ વર્ક? તો સુનિતા વિલિયમ્સ ક્યાં કામ કરે છે? વેર ડઝ સુનિતા વિલિયમ્સ વર્ક, એટલે કે સુનિતા વિલિયમ્સ ક્યાં કામ કરે છે? તો સુનિતા વિલિયમ્સ વર્ક એટ નાસા, તો તે નાસામાં કામ કરે છે। એન અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ વર્કિંગ ઇન એસ્ટ્રોનોમી, એટલે કે ખગોળ વિજ્ઞાનની અંદર ત્યાં એ કામ કરે છે, નાસામાં કામ કરે છે। નાસા વિશે તો તમે સાંભળ્યું હશે। હવે જોઈએ ક્વેશ્ચન નંબર 3, વેર વોઝ સુનિતા બોર્ન? તો સુનિતાનો જન્મ ક્યારે થયો હતો? સુનિતાનો જન્મ ક્યાં થયો હતો? તો સુનિતા વોઝ બોર્ન ઇન ઓહિયો, સુનિતાનો જન્મ ક્યાં થયો હતો? તો ઓહિયોમાં થયો હતો। વોટ ડીડ સુનિતા કેરી વિથ હર ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ? તો જ્યારે પહેલી વખત સુનિતા સ્પેસમાં ગઈ, એટલે કે અવકાશમાં, ત્યારે તેની સાથે એમ કે કઈ વસ્તુ હતી, શું હતી એમ? તો સુનિતા કેરી વિથ હર ધ ભાગવત ગીતા, અ સ્મોલ આઇડોલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રાઇટિંગ ઇન હિન્દી બાય હર ફાધર। તો એની પાસે શું સાથે લઈ ગઈ? તો ભાગવત ગીતા હતી, પછી સ્મોલ આઇડોલ ઓફ ગણેશા, એટલે કે ગણપતિની નાની મૂર્તિ, અને એના પિતાએ લખેલો જે લેટર હતો, પત્ર હતો, તે જે હિન્દીમાં લખેલો હતો, એની સાથે એટલી વસ્તુ તેની સાથે હતી। એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 5, હુ ઇન્સ્પાયર્ડ સુનિતાઝ લાઈફ એન્ડ વર્ક? તો તેની તેના કામમાં તેને ઇન્સ્પાયર કોણ કરે છે, એમ કે કોણ છે? તો મહાત્મા ગાંધી, મહાત્મા ગાંધી ઇન્સ્પાયર્ડ સુનિતાઝ લાઈફ એન્ડ વર્ક। ક્વેશ્ચન નંબર 6, હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ? મિસ્ટર પરમાર એન્ડ ઇંગ્લિશ ટીચર ઓફ સ્મિથ વિદ્યાલય ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ। ક્વેશ્ચન નંબર 7, હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ? વોટ ડઝ હી ડૂ? મિસ્ટર બ્રાઇટ ઇઝ ધ નેમ ગીવન ટુ ધ લેપટોપ ઓફ મિસ્ટર પરમાર, ઇટ કીપ્સ રેકોર્ડ ઓફ ધ સ્કોરર્સ। ક્વેશ્ચન નંબર 8, હાઉ મેની ક્વેશ્ચન્સ ડીડ નંદિતા આન્સર કરેક્ટલી? નંદિતા આન્સર 3 ક્વેશ્ચન્સ કરેક્ટલી। એના પછી ક્વેશ્ચન નંબર 9, વોટ વોઝ ધ ફર્સ્ટ રાઉન્ડ ઓફ ધ કોન્ટેસ્ટ? ધ ફર્સ્ટ રાઉન્ડ ઓફ ધ કોન્ટેસ્ટ વોઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ। ક્વેશ્ચન નંબર 10, વોટ ઇઝ નંદિતા ગુડ એટ? નંદિતા ઇઝ ગુડ એટ પ્લેઇંગ હોકી। તો અહીંયા તમારા 10 પ્રશ્નો પૂરા થાય છે, જે તમારે હોમવર્કમાં લખવાના રહેશે। એના પછી કેટલાક ખરા ખોટા છે, તે તમારે હોમવર્કમાં લખવાના છે, જે પાઠ આધારે છે। આગળનું ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું। થેન્ક યુ।